गुड मॉर्निंग जय हिंद। आज आपणे सेकंड सेम यानि कि अमारे जो हाफ अर्ली एग्जाम पूरी थई त्यार पछी आपणे जे सेकंड सेम स्टार्ट थाय छे ए स्टार्ट करवा जई रह्या छीए। तो आज आपणे नवुं चेप्टर नंबर 12 मीठी वाणी आपणे एना विशे थोड़ुं समजशुं। तो पहेला आपणे एना शब्दार्थ समजीए। वाणी वाणी एटले बोलवुं ने अथवा तो वचन स्पीच आपणे जे बोलीए ने એમને વાણી કહેવાય। પછી મુક્ત એટલે મોહિત થવું તે ફેસિનેટ એટલે કે મુક્ત અને મોહિત થવું। માનો કે કોઈ બોલતા હોય અને આપણે એને સાંભળ્યા જ રાખીએ અથવા તો કોઈ આમ એકદમ સરસ હોય આપણે એને જોઈને જે આપણે આના તરફ આમ આકર્ષણ થાય એમને શું કહેવાય મુક્ત। પછી તોછડી એટલે કે તિરસ્કાર ભરી ઇન્સોલન્ટલી એટલે કે કોઈને આપણે એમ કહીએ કે તોછડી ભાષામાં વાત કરવી એટલે કે એમને ઉદ્ધતાઈથીને આપણે આન્સર આપવો એમને તિરસ્કાર કરી। ઉપકાર એટલે કે ભર્મસાય બિનવલ્લણ એટલે કે આપણે કોઈ ઉપર આપણે ઉપકાર કરવો એટલે કે આપણે ભર્મસાય મીન્સ કે આપણે કોઈ ભલું કરવું એટલે કે કોઈને હેલ્પ કરવી। પછી કષ્ટ એટલે દુઃખ પેન એટલે કે આપણને કોઈ લાગે કરે તો આપણને જે પીડા થાય કષ્ટ થાય એ। હિંસક ખૂંખાર હિંસા કરનાર વાયોલન્ટ એટલે કે હિંસક મીન્સ કે જે પશુ હોય આપણે માનો કે વાઇલ્ડ એનિમલ હોય તો એ હિંસક કહેવાય। ફોર એક્ઝામ્પલ સિંહ વાઘ એ બધા હિંસક કહેવાય કે જે હિંસા કરતા હોય એ। હવે આપણે લેસન સ્ટાર્ટ કરશું મીઠી વાણી। મીઠી વાણી તમામને સારી લાગે છે। કોયલ મીઠું બોલે છે। જુઓ આપણે કોઈ જ્યારે મીઠા શબ્દમાં વાત કરીએ તો બધાને ગમે કે ના ગમે ને, તો એવી જ રીતે જો તમે કોઈ જ્યારે એકદમ રૂડલીથી વાત કરો કે તમે જો બોલાય બોલીમાં પણ ફેર હોય, કોઈ મીઠાશથી બોલતા હોય, કોઈ રૂડલીથી બોલતા હોય, ભલે એના મનમાં પાક ના હોય પરંતુ બોલી બોલીમાં ફેર હોય એટલે કે કેવી વાણી રાખવાની કહે છે તો કે મીઠી વાણી। તો કોયલ જુઓ તમે કોયલનો અવાજ છે એ કેવો તમને મજા આવે ને સાંભળવાની, કે કોઈ કેટલું મીઠું બોલે એવી રીતે, ને કાગડો કેમ બોલે તો તમને કાગડાનો અવાજ ગમે તો તમને પણ એમ થાય ને કે હવે અહીંયાથી જતો રહીએ તો સારું। તેનો ખૂબ મીઠો અવાજ સાંભળી સૌ મુક્ત બની જાય છે। મધુર વાણીથી મનુષ્ય બધાને આકર્ષી શકે છે એટલે કે જુઓ કોયલ હોય એની મીઠી વાણી કહેવાય એટલે કે એ એનાથી આપણે શું થાય છે કે આપણે એમ થોડી વાર એમ થાય કે આપણે સાંભળા જ રાખીએ આપણે અહીંયા સ્થિર થઈ જાય। અને તો એવી જ રીતે જો તમે કોઈ સરસ એકદમ વ્યવસ્થિત બોલતા હોય મીઠું બોલતા હોય એમની વાણી તમને આકર્ષતી હોય તો એ બધા માણસને છે ને એ આકર્ષી શકે છે। જે બાળકો મીઠી વાણી નથી બોલતા બધા સાથે ઝઘડા કરે છે તેને લોકો નફરત કરે છે એટલે કે જુઓ કે જે બાળકો હોય માનો કે તમે જુઓ બરાબર કે તમે કોઈ હારે મીઠાશીને વાત નથી કરતા અને તમે એની અને ઝઘડા જ નાખો કે તમે એમની હારે એકદમ કે તમે રોજ ઝઘડો જ કરો તો તમે કોઈને ગમો તો તમે રમવા જાઓ ને તો શું કે એને રમાડવો નથી હો એ તો એવું જ કરે છે એટલે કે મીઠી વાણી છે એ કેટલી બધી આપણી લાઈફમાં અસર કરે છે એ આ લેસનમાં સમજાવવા માંગુ છું। આપણે સૌની સાથે પ્રેમપૂર્વક રહેવું જોઈએ। કોઈને અપશબ્દ બોલીએ તે મહાપાપ ગણાય છે એટલે કે એમાં શું કહેવાય છે કે આપણે બધાની સાથે કેવી રીતે રહેવું જોઈએ તો કે પ્રેમપૂર્વક પ્રેમથીને રહેવું જોઈએ। અને જો આપણે કોઈને અપશબ્દ એટલે ખરાબ શબ્દ તમે એમ કહો ને બેડ વર્ડ્સ તો એ બેડ વર્ડ્સ બોલવો એ શું છે મહાપાપ છે કે બેડ વર્ડ્સ ક્યારેય બોલાય નહીં। અપશબ્દ બોલવાથી કે કઠોર વાણીમાં વાત કરવાથી પોતાના અને અન્યના મનને અશાંતિ પહોંચે છે। જુઓ તમે ક્યારેય કોઈને બેડ વર્ડ્સ બોલ્યા હોય અને કોઈ હારે તમે એકદમ કોછડી ભાષામાં એટલે કે એકદમ આમ સ્ટ્રોંગ લેંગ્વેજથીને તમે વાત કરી હોય ને તો ક્યારેક તમને અફસોસ થાય કે નહીં મારે આના જોડે આવી રીતે વાત કરવી જોઈએ નહીં, તો એનાથી ને શું થાય કે બીજાના મનને શું થાય દુઃખ પહોંચે। જો તમે કોઈને એકદમ આપણે એમ કહીએ ને કે એમને તો મને વળતું ભરી લીધું એ વળતું તમે કોઈને ભરો તો દુઃખ થાય કે ના થાય એ જ શબ્દ તમે મીઠાશથી કહો તો એમને સારું લાગે તો આપણને પાછળથી દુઃખ થાય અને સામેના બાળકને પણ આનું થાય। મધુર અને મીઠી વાણીમાં વાત કરવાથી હિંસક જીવ જંતુને પણ પોતાના વશમાં કરી શકાય છે। જુઓ કે મધુર અને મીઠી એટલે કે આપણે મીઠી વાણીમાં વાત કરતા હોય અને એકદમ શાંતિથી અને મીઠાશથી વાત કરતા હોય
કોઈ પણ જાનવર હોય કે પશુ પક્ષી હોય એને શું જોઈએ પ્રેમ જોઈએ જો તમે એને પ્રેમ આપો તો એ તમારા વશમાં થઈ શકે છે હવે પેજ નંબર 44 બાળકો આપ પણ કઠોર વાણીમાં વાત કરશો તો સમાજ તમારો આદર નહીં કરે મીઠી વાણીમાં વાત કરવાની આદત આપણે ઘરેથી જ પાડવી જોઈએ જુઓ તો શું કહેવામાં આવે છે કે બાળકો જો આ સ્ટોરીનો મોરલ છે કે શું કહેવા માંગે છે કે ક્યારે કઠોર વાણીમાં એટલે કે ક્યારે કર્કશ વાણીમાં કે કોઈ સાથે ઝઘડવાની કે તોછડાઈથી વાત કરવાની નહીં અને જુઓ તમે કોઈ હારે કઠોર વાણીમાં વાત કરશો તો તમે સમાજમાંથી ફેંકાઈ જશો તમને માન નહીં મળે પરંતુ જે સરસ સરસ બોલતા હોય અને ભલે કહેવાનું તમે જે કહેતા હો કઠોર વાણીમાં તમે જે કહો અને મીઠી વાણીમાં કહો ટોન બેનને અલગ હોય વસ્તુ એક જ હોય તો મીઠી વાણીમાં તમે વાત કરશો તો તમે સમાજમાં આદર માનશો જો તમે કઠોર વાણીમાં વાત કરશો તો તમને સમાજમાંથી ફેંકાઈ જશો અને તમને આદર નહીં મળે અને મીઠી વાણીમાં વાત કરવાની શરૂઆત આપણે ક્યાંથી કરવી જોઈએ તો કે આપણા ઘરેથી હવે ફોર એક્ઝામ્પલ હવે હું તમને એમ કહેવા નથી અછાનો ગુનો બેસતો નથી ભ્રામ કરતો નથી નેમ કરતો નથી તો તમને તો મારું કેવું કહેવાય તો કે એક કઠોર વાણી કહેવાય હું એમ કે બેટા વ્યવસ્થિત બેસ આવી રીતે ના કરાય તો એ શું થાય તો કે એ મીઠી વાણી થાય એક શબ્દ હોય બરાબર આપણા માતા પિતા ભાઈ બહેનોની સાથે ક્યારેય કડવી કે તોછડી ભાષામાં આપણે વાત કરવી જોઈએ નહીં તેમના આપણા ત્રણ ઘણા ઉપકારો છે જો આપણા માતા પિતા હોય કે ભાઈ બહેન હોય કે એમની સાથે ક્યારેય તોછડાઈથી વાત નહીં માનો કે તમે બહાર જતા હો કે રમવા જતા હોય એમ પૂછે ક્યાં જાઓ તને શું ખબર પડે હું મારા રીતે આવી જઈશ હું મારા ટાઈમે આવી જઈશ એ શબ્દ ક્યારેય બોલવો જોઈએ નહીં કારણ કે માતા પિતાએ આપણને ઘણા બધા કષ્ટ વેઠી ઘણા બધું એમને સહન કર્યું હોય ત્યાર પછી એણે આપણને મોટા કર્યા હોય તો આપણા ઉપર એમના ઘણા બધા ઉપકારો છે તે કષ્ટ સહન કરીને આપણું પાલન પોષણ કરે છે જુઓ તે કષ્ટ સહન કરી અને શું કરે છે આપણું પાલન પોષણ કરે છે તો આજે આપણે જે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ચેપ્ટર નંબર 12 મીઠી વાણી એમના શબ્દ અને લેસન એક્સપ્લેન આપણે સમજ્યા જો તમને કંઈ પણ સમજમાં ના આવે તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો ઓકે જય હિન્દ થેન્ક યુ